વડગામના મેમદપુર ખાતે મુખ્યમંત્રીશ્રીએ શાળાના બાળકોને 17મો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. વડગામ તાલુકાના મેમદપુર ખાતે આવેલી કન્યા વિદ્યાલય અને પ્રાથમિક શાળાના બાળકોના મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાનો 17મો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીશ્રીએ બાળકોને કીટ આપી શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો. વડગામ તાલુકાના મેમદપુર ગામમાં આવેલી કન્યા વિદ્યાલય અને પ્રાથમિક શાળામાં બાળકોને કન્યા કેળવણી મહોત્સવ અને 17મો શાળા પ્રવેશોત્સવ રાજ્યકક્ષામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ મેમદપુર પ્રાથમિક શાળા ધોરણ 1ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી અને પ્રવેશ કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળાની મુલાકાત દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કરી ગામના શિક્ષણ સમિતિની સમીક્ષા કરી તેથી વધુ સારી બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાળાના શિક્ષણની સ્થિતિ બદલવા અને બાળકોનો પ્રારંભિક શિક્ષણને વેગ આપવા વર્ષ 2003થી શાળા પ્રવેશોત્સવ શરૂ કરાશે, જેનાથી રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવી સુધીમાં પ્રવાહમાં આવે છે તે સફળ પ્રયત્નો કરે છે. આ ગતિને આગળ વધારવા અમારી સરકાર કાર્યરત છે અને દેશવાસીઓને ઉત્તમ સારવાર, મફત રસીકરણ અને જરૂરિયાતમંદોને મફત અનાજ પૂરું પાડીને આ મહામારીમાંથી બહાર કાઢ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આજના 20 વર્ષ પહેલાં શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઊંચો હતો, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘદ્રષ્ટિથી શરૂ કરેલ શાળા પ્રવેશો થકી આજે રેશિયો નહિવત છે. બનાસકાંઠાવાસીઓ માટે શુદ્ધ પીવાના પાણી, કસરા દાંતીવાડા તથા ડિંડોલ મુક્તેશ્વર યોજના મંજૂર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર તેમજ વિજયભાઈ ચક્રવર્તી અને મેમદપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણસિંહ, તાલુકા પંચાયતના ડેલીગેટ રાજેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા સદસ્ય અશ્વિનભાઈ સક્સેના, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પદાધિકારી તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સક્સેનાએ સરકારના કન્યા કેળવણી મહોત્સવમાં 11,000 રૂપિયાનું દાન કર્યું હતું.